નર્મદા જિલ્લામાં બાળકોને કુપોષિત થતા અટકાવવા તથા માતાઓ અને બાળ મૂલ્યોનો દર અટકાવવા અગાઉના વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ બાળ સખા યોજના સન 2017 થી બંધ કરવામાં આવી છે, જેના કારણે છેલ્લા એક વર્ષોમાં નર્મદા જિલ્લામાં બાળ મૃત્યુ તથા માતાઓના મોત અને બાળકોના કુપોષણના દરમાં વધારો થતા કોંગ્રેસ દ્વારા બંધ થયેલી બાળ સખા યોજના પુનઃ શરૂ કરવાની માંગણી કરી છે. નર્મદા તાલુકા પંચાયતના પ્રમુખ જતીન રાસાવાની આગેવાની હેઠળ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી નર્મદા જિલ્લામાં બંધ થયેલ બાળ સખા યોજના શરૂ કરવાની રજૂઆત કરી હતી. વન બંધુ કંડા યોજનામાં કરોડો રૂપિયા આવે છે અને આ વખતે પણ લગભગ 600 કરોડ કે એવા પાછા એમને સરકારમાં જમા કર્યા.